છોટાઉદેપુર જિલ્લાના નવસારી તાલુકાના પાલા ગામે કલેક્ટર સૃજલ મ્યાત્રાના અધ્યક્ષસ્થાને જનજાગરણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આદિવાસી પરિવારોમાં ખુશી. સરકારી તંત્રના કામો રાત્રે સ્થળ ઉપર જ નિકાલ કરાયા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામે કલેક્ટર શ્રી સૃજલ મયત્રાના અધ્યક્ષસ્થાને જનજાગરણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સરકારી વહીવટીતંત્રના દરેક વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. આ રાત્રિ સભામાં ગામની અનેક સમસ્યા જેવી કે વિધવા સહાય, પીવાના પાણીની સમસ્યા, સિંચાઈના પાણીની સમસ્યાની રજૂઆત કરાઈ હતી. આ સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેક્ટર હાજર અધિકારીઓને સૂચના આપી હતી. જનજાગરણ અંતર્ગત રાત્રિ સભામાં છોટાઉદેપુર કલેક્ટર શ્રી સૃજલ મયત્રાએ જણાવ્યું કે ગામના જરૂરિયાતમંદ આદિવાસી પરિવારોને આવેલ અરજીઓ ધ્યાને લઈને તે પ્રાધાન્ય અપાય તે જરૂરી છે. જ્યારે વિધવા સહાય, આવાસ યોજના અને દિવ્યાંગોને સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ મળી રહે તેના ઉપર ભાર મૂકતા આદિવાસી ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ રાત્રિ સભા દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેક્ટર બોડેલી, પોલીસ અધિકારી તેમજ પાણી પુરવઠા મામલતદાર નસવાડી, તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી.